વાત શ્રદ્ધાની હોય, અંધશ્રદ્ધાની હોય, આસ્થાની હોય, ત્યારે આપણે તર્કને એક તરફ મૂકી દેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે વાત તર્કની આવે ત્યારે આપણે આપણી આસ્થાને ઠેસ પહોંચે છે, આપણી શ્રદ્ધાને ઠેસ પહોંચે છે કે આ ધાર્મિક લાગણી ડૂબાય છે તેવા તર્કો રજૂ કરી અને છટકવાની વાત કરતા હોઈએ છીએ. ત્યારે આપણે એવા એક રેશનાલિસ્ટને મળવું છે કે જેઓ આપણને આ બાબત પર પ્રકાશ પાડશે કે આપણા મગજ પર કઈ પ્રકારે કેમિકલ્સ અસર કરતા હોય છે. માત્ર આ કેમિકલ અને આપણા શરીરની રચના છે તેના આધારે જ આપણે ખુશી દુઃખ અનુભવતા હોઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક આ કેમિકલ જ દરેક બાબત માટે જવાબદાર હોય છે. તો આપણે વાત કરશું શ્રદ્ધાની, અંધશ્રદ્ધાની અને સાથે જ સાયન્સની. આપણી સાથે જોડાયેલા છે અને ખાસ તો આપણા મહેમાન બન્યા છે કે જેઓ અમેરિકા રહે છે, ભૂપેન્દ્રસિંહ રાહોલ, અને તેમની સાથે આજે અમારે તમારે મુલાકાત કરાવી છે. સાહેબ, આપે સમય આપ્યો બદલ આપનો આભાર સૌ પ્રથમ તો. થેન્ક યુ સાહેબ. આજે તમે એક અમદાવાદની ધરતી પર એક કાર્યક્રમ કર્યો જ્યાં તમે રેશનલ લોકોની એક મિટિંગ કરી, ગોષ્ઠી કરી, અને સ્વાભાવિક રીતે આ એક જોવા જઈએ તો એક નાનકડો સંપ્રદાય જેમ બનાવે છે અલગથી, એક એ પ્રકારનું જે આયોજનનું તો માનું છું કે એક પ્રકારનો સંપ્રદાય છે, પરંતુ જેમાં તર્કની વાતો છે અને તર્કસંગત વાતોના આધારે કઈ રીતે આડંબર અને શ્રદ્ધા ચાલે છે તેને ઉઘાડા પાડવાની વાત છે. ખરેખર તો આ એક એવું યુનિયન કહી શકાય કે જેને અંધશ્રદ્ધાથી લોકોને બચાવવા માટે જે આ શરૂઆત કરી છે. આપની શરૂઆત પહેલાં આપના પુસ્તકથી જ કરીએ, કારણ કે આપનું પુસ્તક વાંચ્યું, સમજ્યું અને ખાસો રસ પડે એવું આપનું પુસ્તક છે રાસાયણિક ગીતા. આ રાસાયણિક ગીતાની અંદર જે તમે શરૂઆતથી મેં વાંચ્યું ત્યારે તમે એમાં ન્યુરોન્સ, ન્યુરોકેમિકલ્સ આ બધી જે વાતો કરી, અને આપણા સામાન્ય લોકોને આ બધું સમજ બહાર હોય છે, કારણ કે આ બધું ખૂબ એજ્યુકેટેડ લોકો અને વૈજ્ઞાનિકો વધારે સમજે છે અને આવું આપણને ક્યાંક ને ક્યાંક સમજાવવામાં નથી આવતું. આપણે દર્શકોને વાત સમજાવી છે, પરંતુ સૌ પ્રથમ મારો સવાલ એકદમ દર્શકોનો હશે, કદાચ એવો જ હશે કડક, ઈશ્વર વિશે શું વિચારો છો? ઈશ્વર એક જાતની કલ્પના જ છે. કોઈ આપણે શું માનીએ કે ઈશ્વરે કોઈ વ્યક્તિ હોય ને એ રીતે વર્તન કરતા આવીએ છીએ. મેં મારી બુકમાં લખેલું જ છે એ રીતે કે આપણે ચાર આર્ય સત્યો બુદ્ધે કયા, દુઃખ, સમુદય, નિરોધ અને માર્ગ, એવી રીતે ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાને ચાર અલ્ટિમેટ ટ્રુથ બહાર પાડેલા છે. આદ્ય સત્યો, સમૂહ, સ્ટેટસ, સર્વાઈવલ અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એટલે આ ચારની આસપાસ જ દુનિયા ફરતી હોય છે. આ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની તમે વાત કરી, આમ તો હું જ્યાં સુધી આપને વાંચું છું, સમજું છું અને આપના વિશે જાણું છું ત્યાં સુધી આપ તો ખુલ્લા મનના માણસ છો. કદાચ કેટલાક દર્શકોને આવી વાતો કરતાં ખચકાટ અનુભવતો હશે, પરંતુ સેક્સ વિશે આપણે ઘણી બધી માહિતીઓ એવી બનાવી દીધી છે જે પણ ધર્મ સાથે જોડીએ છીએ. તો મને તમે એક વસ્તુ એ સમજાવો કે આ અંધશ્રદ્ધા આજે અત્યારે જ એક જે તાજેતરમાં કિસ્સો ચાલે છે બાબા બાગેશ્વરનો, ધીરેન્દ્ર શાસ્ત્રી, આ તો હોટ ટોપિક છે એટલા માટે આપણે લઈએ છીએ. તમે શું વિચારો છો, ધીરેન્દ્ર શાસ્ત્રીનું આ જાદુ છે, ચમત્કાર છે? ચમત્કાર જેવું કશું હોતું નથી. આ બધા બાગેશ્વર જેવા બીજા જે છે, ઘણા બધા છે, એ બધા ધર્મને એક ધંધો બનાવીને બેઠા છે. અને મેં કહ્યું ને એમ સમૂહ, એમ આ ધર્મ એક જાતનો સમૂહ બનાવવાની બધી ચેષ્ટા હોય છે, કારણ કે માણસ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે. એ આ તમે ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાનમાં મેં આ જ લખ્યું છે કે માનવી સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે અને સમૂહનો એક નેતા હોય. એટલે આ પણ એક જરિયો જ છે. તમે ધર્મ એક જાતનો સમૂહ જ છે કે એક જ ધર્મના માનનારા બધા ભેગા થઈ જાય, એક જાતનો સમૂહ છે. અમારે રેશનાલિઝમમાં માનવાવાળા બધા એક થાય એટલે એને આપણે રેશનાલિસ્ટો કહીએ છીએ. જી, એવી રીતે જુદા જુદા સમૂહ છે બધા, ધર્મો એક જાતના સમૂહ જ છે. માણસ ઇન્ટેલિજન્ટ છે. માનો કે પ્રાણીઓના સમૂહ એક જ હોય, માનો કે ઘેટાઓનો કે ગાયોનો કે ભેંસોનો કે એક સમૂહ હોય, એમ જ જીવતા. પણ માણસ એક સાથે અનેક સમૂહમાં જીવતો હોય. પહેલો સમૂહ મારું કુટુંબ હોય, એ મારો પહેલો સમૂહ થયો. પછી આખી એક કોમ થાય, એક ફળિયું થાય, એવી રીતે અલગ અલગ સમૂહમાં માણસ સંઘાતે જીવતો હોય છે. માનો કે તમે જર્નાલિસ્ટ હો તો જર્નાલિસ્ટોનો એક અલગ સમૂહ હોય, તો તમે ઘેર
એક કુટુંબના સમૂહ તરીકે પણ જીવતા હો, પાછા બહાર નીકળો એટલે જર્નાલિસ્ટ જીવતા હો, તમે શિક્ષક હો તો શિક્ષક સંઘમાં જોઈન્ટ હો, એવી રીતે આ જુદા જુદા સમૂહોમાં જીવતા આવીએ છીએ. એટલે સમૂહમાં જેમ ટોળું મોટું એમ એમ સર્વાઈવલના ચાન્સીસ વધારે. આ માણસ, આ જે મેમલ એનિમલ્સ છે એ બધા સમૂહમાં કેમ જીવે? કારણ કે એમને હજારો લાખો વર્ષથી સમજ પડી કે સમૂહમાં રહેવાથી સર્વાઈવ જલ્દી થવાય, વધારે થવાય. જી, એકલો પડી જાય તો શિકારી ચાવી ખાય, પ્રીડેટર હોય એનું ખતમ કરી નાખે. એટલે જેટલો સમૂહમાં જીવે એટલે સારું. એટલે આ પણ એક જાતનો સમૂહ જ છે. અને બીજું સ્ટેટસ, આ બધાને સ્ટેટસ જોઈએ છે. સમૂહમાં રહે તો એમાં સ્ટેટસ જોઈએ. એટલે મેમલ એનિમલ્સ એટલે સ્ટેટસ સિકિંગ એનિમલ. એટલે આપણે સ્ટેટસ સિકિંગ એનિમલ છીએ, સ્ટેટસ જોઈએ, માન મોભો જોઈએ, નંબર વન બનવાની એ જોઈએ. અને સમૂહમાં સ્ટેટસ મળે, સ્ટેટસ મળે તો રિસોર્સિસ વધારે મળે, અને તો સર્વાઈવ થવાય, અને તો સ્ત્રી મળે. આપણે જે ઉત્ક્રાંતિમાં જેની જોડે સ્ટેટસ હોય એને સ્ત્રી મળતી હતી, જેની જોડે સ્ટેટસ હોય, જેની જોડે રિસોર્સિસ હોય એને સ્ત્રી મળતી હતી. આવું ઘણા પ્રાણીઓમાં પણ જોવા, આજે પ્રાણીઓમાં તમે જુઓ, આપણે પ્રાણી જ છીએ ને, થોડા બુદ્ધિશાળી છીએ. એટલે ધર્મ એક જરિયો જ છે આ સમૂહ ભેગો કરવાનો. બાગેશ્વર આ નાટક કરીને એક મોટો સમૂહ બનાવવા માગે છે, ને એનું વડો બનવું છે. આલ્ફા, આપણે કહે ને આલ્ફા, કે સમૂહનો એક વડો હોય એને આલ્ફા કહીએ આપણે. એટલે કોઈને નેતા બનવું હોય તો એને આલ્ફા બનવું છે, નંબર વન બનવું છે. પણ સાહેબ, આ આકર્ષણ કેવી રીતે પેદા કરે છે આ પ્રકારનું? જે તદ્દન જો આડંબર હોય, તદ્દન અંધશ્રદ્ધા હોય, તો આટલું મોટું જ વિશાળ સંખ્યામાં. હમણાં તો એક રિપોર્ટ હું વાંચતો હતો કે ધીરેન્દ્ર શાસ્ત્રીના આશ્રમ પર જવા માટે લોકો હવે ટિકિટ નથી લેતા, પૂરી ટ્રેન વગર ટિકિટે જાય છે. અને રેલવે સ્ટેશનના સ્ટાફ પણ હવે કંટાળી ગયા છે, તેને શું કરવું લાખોની સંખ્યામાં લોકોનું? કારણ કે લોકોનામાં હવે જનરલ પબ્લિકમાં આ બધું રેશનલ થિંકિંગ ના હોય, એટલું બધું વિચારવાનું ના હોય. એટલે એક નેતા મળી ગયો તો એની પાછળ દોડે રાખો, એમને એવું જ હોય કે આ નેતા આપણું રક્ષણ કરશે. એનિમલ્સમાં આવું જ હોય છે, એની પાછળ પાછળ રહેવાનું. એટલે આ કાંઈક થિંકિંગ હોય નહીં ને, આપણે થિંકિંગ બહુ જરૂરી વસ્તુ છે. એટલે મારા બ્લોગની મેં ટેગલાઇન રાખી છે, સ્ટાર્ટ થિંકિંગ. આપણે થિંકિંગ કરતા જ નથી, એટલે પાછળ પાછળ દોડ્યા કરીએ છીએ. એક ઘેટાનું એક ટોળ એક ભરવાડની પાછળ પાછળ જતું હોય, એમાં એક ભરવાડ આવી ગયો છે કે તમને દોરે રાખે છે, પછી કોઈ બીજો ભરવાડ, ત્રીજો ભરવાડ, એક ભરવાડ જેલમાં ગયો તો બીજો, એક બે ત્રણ જ ભરવાડો એવા જેલમાં જતા રહ્યા છે. એટલે ઘેટા પાછા નવો ભરવાડ શોધે. આ તમે જુઓ કે તમે આટલી બધું પકડાય છે, છતાં પણ લોકો ભરોસો કરે, છતાં એ પણ, કારણ કે એમને એમની જોડે એવું બ્રેન જ નથી થિંકિંગ કરવાનું. આશારામની વાત કરીએ તો અમદાવાદમાં જ આશારામના એવા બેનરો જોવા મળે છે, આજે જેલમાં છે, જેને સજા પડેલી છે બળાત્કારની. તો આ બધું મગજની અંદર, મારે સાયન્ટિફિક રીતે આપની પાસેથી સમજવું, એટલે શું થતું હોય છે મગજમાં એવું? લોકોને કોઈ લીડર જોઈએ, એમને જાતે કશું થિંકિંગ કરવું નથી. એટલે લીડરની પાછળ ઊંધું ગાલીને દોરવાયા જ કરવું છે. એટલે એ લોકો માનો કે ભણેલા ગણેલા હોય તો એવા લીડર શોધે, અને પ્રજા જો એવી ભણેલી અભણ પ્રજા હોય તો આવા લીડર શોધે. એમને લીડર જોઈએ બસ. એટલે એક લીડર જેલમાં ગયો તો બીજો, એક ભગવાનનું ઓછું થઈ ગયું માર્કેટ તો બીજો ભગવાન નવો શોધી કાઢો. ચેન્જીસ જોઈએ છે, લોકોને ચેન્જ જોઈએ, માણસ જાતને ચેન્જ જોઈએ. આપણે એકનું એક કપડું પહેરીને કંટાળી જઈએ છીએ, એકનું એક શાક ખાઈએ તો એ ભાવતું નથી. ભગવાનોમાં ચેન્જ જોઈએ છે. અમે માનતાવાળાને શ્રદ્ધાવાળાને જે છે એની શ્રદ્ધા કોણ પૂરી કરતું હશે? કોઈ કોઈ પૂરી ના કરે. આ એક, કારણ કે આ તો બહુ મોટી, આપણે તમારી શબ્દોમાં જો વાત કરીએ કે ભાષામાં તો મોટી સમસ્યા કહેવાય છે દેશની સમસ્યા. તો પણ આ સમસ્યાની પાછળ આ લાખો કરોડો લોકો દોડે છે, અને આ લોકો કહે છે કે અમારા તો કામ થાય છે કે અમારી કેવી રીતે. હું એક્ઝેક્ટલી તમારાથી ઓપોઝ એટલા માટે છું, કારણ કે મને ખબર છે કે લોકોને શું ગમે છે, શું ઈચ્છે છે. એટલે મારે ક્વેશ્ચન મારે તમારે એ જ પ્રકારના કરવા છે કે લોકો સમજી શકે એક્ઝેક્ટલી. એટલે લોકોને કામ કશું થતું ના હોય, પણ લોકોનામાં એવી બુદ્ધિ જ નથી હોતી કે આ ચમત્કાર બમત્કાર બધી ખોટી વાતો છે. એમનામાં વૈજ્ઞાનિક અભિગમ હોતો નથી, નથી એ ઇવન ભણેલા ગણેલા હોય એમનામાં વૈજ્ઞાનિક અભિગમ નથી હોતો. એટલે એ મેમલ જે એનિમલ્સ છે આપણા બધા,
બધા લિમ્બિક સિસ્ટમથી વધારે જીવતા હોય છે. આ જે નાનું મગજ કહીએ છે ને, એ આપણને કરોડો વર્ષોથી વારસામાં મળેલું છે, અને એ લાગણીઓ ભાવનાઓ ને એ બધા વડે જ જીવતું હોય છે. અને આપણું જે મોટું છે આગળનું ફ્રન્ટલ લોબ કહીએ છીએ, લાર્જ કોર્ટેક્સ કહીએ છીએ, એમાં તર્ક છે, થિંકિંગ છે, બધું એમાં છે. પણ એ બધું કરવામાં મહેનત પડે છે ને, તર્ક ને લોજિક લડાવવામાં મહેનત પડે, એના કરતાં ભક્તિમાં વળી જાવ પતી ગયું. અને આપણને એ બ્રેન બહુ વર્ષ લાખો કરોડો વર્ષોથી મળેલું છે, અને આ જે લાર્જ કોર્ટેક્સ છે એ પાછળથી ઇવોલ્વ થયેલું છે. અચ્છા, લિમ્બિક સિસ્ટમ બધા જોડે સરખી હોય છે લગભગ, બધા બીજા એનિમલ્સ છે, વાંદરાઓ છે, બીજા બધા ચાર પગા પ્રાણીઓ છે, એ બધા જોડે છે, એ આપણી જોડે જ છે. અચ્છા, પણ લાર્જ કોર્ટેક્સ બીજા પ્રાણીઓ જોડે નથી, આપણી જોડે વધારે છે, મોટું છે, જેનો આપણે ઉપયોગ કરવાનો છે. હા, એ ઉપયોગ કરવો નથી, એમાં તકલીફ છે ને, બધી મહેનત કરવી પડે, વિચારવું પડે, વિચારવાની તકલીફો ખાસી હોય છે, ટેન્શન રહેતું હોય, એના કરતાં લાગણીઓ વડે જીવો. એટલે જ હજુ આપણે એવું જ કહેતા હોઈએ છીએ, લાગણીઓની જ કદર કરતા હોઈએ, લાગણીશીલ માણસ એટલે આપણે એકદમ ખુશ થઈ જઈએ, અને બુદ્ધિજીવી હોય, તર્ક લડાવતો હોય, એને આપણે ગાળો દેતા હોઈએ છીએ. એટલે લાગણીઓથી જીવવા મજા આવે છે, બધી પહેલામાં બધું વિચારવું પડે, માથાકૂટ કરવી પડે. આ પ્રકારના વિચારો ઇન્ડિયાથી જ હતા કે પછી બહાર ઇન્ડિયાની બહાર ગયા? થોડું બચપણથી બધું વાંચવાનું બધું હતું વધારે. ફાધરની એક નાનકડી લાઇબ્રેરીમાં સત્યાત પ્રકાશ દયાનંદ સરસ્વતીનું વાંચેલું મેં, ગાંધીજીની આત્મકથા નાનો હતો સ્કૂલમાં વાંચેલી, તો એ પછી ફરી વાંચી, એટલે આવું બધું હતું થિંકિંગ. ને પછી ઓશોને ખૂબ વાંચેલા, એમને સાંભળેલા ખૂબ, એટલે લોજિક ને એવું બધું કરવાનું શીખ્યા, સમજો ને કે તર્ક કરતાં શીખ્યા, ક્વેશ્ચન કરતાં શીખ્યા ખાસ તો, કારણ કે આપણે ક્વેશ્ચન નથી કરતા, ક્વેશ્ચન કરવાની મનાઈ છે, સંશયાત્મા વિનશ્યતી કહીને ક્વેશ્ચન કરવાનું બંધ કરાવી દીધું છે. મામે કમ શરણમ રહેજે, મારી શરણમાં આવી જા, એટલે બધા શરણમાં જ જતા રહે છે. આ બધા સાધુ પુરુષો જોવે કે છે અમે તો એના ડાયરેક્ટ એજન્ટ, ત્યાં બધા આપણે શરણમાં સહેલું પડે, થિંકિંગ કોણ કરે, ક્વેશ્ચન કોણ કરે. એટલે હું પછી યુએસએ ગયો, અને પછી ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન ને બધું ઓનલાઈન વાંચ્યા કરું બધું. એ વાંચતા વાંચતા પછી એમાં રસ પડી ગયો, ન્યુરો સાયન્સને એ બધું હોય અંદર, મારી રાસાયણિક ગીતમ બધું હશે છે, બ્રેન કેમિસ્ટ્રી, પછી હ્યુમન બિહેવિયરની પાછળ બાયોલોજી હોય છે, એ કોઈ નથી કહેતું. આપણે કોઈ બિહેવિયરની પાછળ સાયકોલોજી કરીએ છીએ, પણ હ્યુમન બિહેવિયરની પાછળ સાયકોલોજીની પાછળ બાયોલોજી છે જી, એ બાયોલોજી વિશે કોઈ વાત કરતું નથી. ને એ બધું જ્યારે મેં વાંચ્યું, એટલે પછી મને થયું કે આ બધું ઇરેશનલ થિંકિંગ કામનું નથી. ધીરે ધીરે રેશનલ બનાય છે, એકદમ કંઈ કોઈ કે નાસ્તિક બની જાઓ, રિશનલ બની જાઓ એમ ના બનાય, અને એવા જે બનેલા હોય એમને ગમે ત્યારે પલટી મારતે. અચ્છા, ફટાફટ આવે જાય પણ ફટાફટ, એકદમ કોઈના કહેવાથી રિશનલ બનાવો, અને કશુંક તકલીફ પડે તો પાછા ભક્તિભાવમાં જોઈન થઈ જાય. પણ અમે બહુ થિંકિંગ, ચિંતન, મનન બધું કરી કરીને રિશનલ બન્યા છીએ, નિરીશ્વરવાદી બન્યા, એટલે એ રીતે હતું. પણ ત્યાં જઈને મેં જે આ ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન વિશે વધારે વાંચ્યું, બ્રેન કેમિસ્ટ્રી ને બાયોલોજી, એના પછી થયું કે આ બધી વાતો કામ વગરની. પણ આ જે તમે વાત કરી નિરીશ્વરવાદની કે જે તમારા તર્કોની, પણ જ્યારે આ પ્રકારની દલીલો અને તર્કોની ચર્ચા કરીએ ત્યારે એક કોમન જવાબ છે અથવા તો સવાલ છે જે આપણી સમક્ષ મૂકી દેવામાં આવતો હોય છે, કદાચ આપની સમક્ષ પણ આવ્યો હશે, કે તો આ પૃથ્વી, આ દુનિયા બધું કોણ ચલાવે છે? કોઈ તો છે ચલાવનારું તત્વ, તો આના જવાબમાં તમે શું કહેશો? એ આપણું થિંકિંગ, આપણી લિમિટ છે બ્રેનની, કે સમૂહનો એક વડો હોય ને એ રીતે આપણે એવું કલ્પી લઈએ છીએ. આપણે જે સમૂહમાં જીવા ઇવોલ્વ થયેલા છીએ, એટલે આપણે એવું જ કલ્પી લઈએ છીએ કે એક કોક વડો હશે કે જે આ બધું સંચાલન ઉપર બેઠો બેઠો લાકડી લઈને કરતો હશે. એ આપણા થિંકિંગને એક લિમિટેશન છે, આપણે વિચારી નથી શકતા, એટલે ઈશ્વર પર છોડીએ છીએ. એટલે જોડે કોક હશે, કોઈ હશે જે આ બધું કરતું હશે, કારણ કે આપણે એ રીતે જ જીવ્યા હોઈએ. ઘરમાં આપણા વડા કોણ હોય? આપણા ફાધર વડા હોય કુટુંબમાં,
પછી મોટું કુટુંબ ગણો તો એમાં પાછા એકબીજા વડીલ હોય, આ બધાને વડા હોય, ગામમાં સરપંચ વડા હોય, પછી આપણા નેતાઓ વડા હોય, રાજાઓ વડા તરીકે નિભાવતા હતા. એટલે આ એક કલ્પના એ રીતની જ છે કે જાણે રાજા બેઠો અને આખા દેશનું સંચાલન કરતો હોય, એવી રીતે કોક ઉપર બેઠો હશે કે જે સંચાલન કરતો હશે એવું આપણે કલ્પી લઈએ છીએ. જી, પણ આ વિશ્વ કોણે કઈ રીતે ચાલે છે, કોઈ નિયમથી ચાલતો હશે, પણ એ નિયમોની આપણને ખબર ના હોય અને એ બધું જોવાનું આપણી જોડે બ્રેન ના હોય, એવું બને. પણ એના લીધે કોઈને માની લેવું કંઈ જરૂરી નથી. બધું ચાલતું હોય તો ચાલે જ છે, હવે તમારા કામમાં શું આવે છે. હું કાયમ કહું કે પરમાત્મા તમે ગણો છો, પરમાત્મા તો સૌનો છે. સૌનો હોય એ કોઈનોય ના હોય, જે સૌનો હોય કોઈનોય ના હોય, એ તમારી ફેવર ના કરે ને તો બીજો નારાજ થાય, અથવા તો એ ખોટું કહેવાય ને. ઘરમાં એક બાપ હોય, એક છોકરાનું પક્ષ લઈને બીજાનો ના લે તો એ તો પછી ખોટું જ કહેવાય. તો ઘણા કહેશે કે ભગવાને અમને બચાવી લીધો તો બીજાને મારી કોને નાખ્યા. કોઈ થાય છે, ભૂકંપ આવે છે, બધું થાય છે અને એમાં કોઈ બચી જાય છે તો કહે છે ભગવાનને મુજે બચા લ્યા. તો આ બધા મરી ગયા એ પછી ભગવાને જ માર્યા એવું જ ગણવાનું કે ભાઈ ના ભાઈ, તને આર્મીવાળાએ બચાવ્યા કે રેસ્ક્યુ ટીમવાળાએ બચાવ્યા એવું સમજ, અથવા અકસ્માતે તું એવી રીતે કંઈક ગોઠવાઈ ગયો કે બચી ગયો, એવો તૈયાર થયો કે તું કંઈ એવો ગોઠવાઈ ગયો કે તને શ્વાસ મળી ગયો ને ઓક્સિજન મળી ગયો ને બચી ગયો. પણ એ ભગવાન જો એકને જ બચાવો તો બધાને બચાવે. આખા ચર્ચ તણાઈ ગયેલા છે, પ્રાર્થના કરતા હોય ને આખા ચર્ચ જતા રહ્યા હોય તો એ તો ભગવાનની ભક્તિ કરતા હતા ને તણાઈ ગયા. એ કાઠમંડુમાં એવું કંઈક થયું હતું, કંઈ નેપાળમાં શું હતું એવું કંઈ હતું, તારે એવું જ હતું, બધા જાત્રા કરવા ગયા હતા ને તો ભગવાનને ભજવા ગયા હતા ને એના તણાઈ ગયા. એટલે આ બધી જે શક્તિ, જે ગણો નિયમ ગણો જે ગણો, એ કોઈનો પક્ષ ના લે ને. પક્ષ લે તો પછી અને તમે પરમાત્મા કહો છો કઈ રીતે? જો પક્ષી રાખે તો પરમાત્મા છે. મારે એક બીજો પણ સવાલ કરવો છે, પણ એ પહેલાં આપણે અમેરિકાની વાત કરીએ, ભારત અને અમેરિકાની, કારણ કે તમે અમેરિકામાં બેસી અને ભારતને જોતા હોવ છો અને હું આપના ફેસબુક અથવા તો બીજા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે તમારા બ્લોગના માધ્યમથી જોતો રહ્યો છું કે તમારા અમેરિકામાં હોવાથી ભારતની ટીકા ટિપ્પણીઓ અથવા તો ભારતમાં થતી ઘટનાઓ બાબતે તમારું સ્ટેન્ડ હોય છે કે જે તમે જાહેર કરો છો, તો અત્યારની જે દેશની સ્થિતિ છે તમે કેવી રીતે જોવો છો દેશની સ્થિતિને હાલમાં? હું આ ઘણા કે ભારતના વિરોધી બોલો, ભારતની ટીકા કરો, એવું નથી. ભારત વિરુદ્ધ મારે બોલવાની ક્યાં જરૂર છે? હું તો ભારતમાં તો જન્મ્યો છું, 49 વર્ષ તો અહીં રહ્યો છું, અહીં મોટો થયો છું, અહીં ખેતી કરી છે, બીજું બધું કામ કર્યું, પછી ગયો. તો હું કંઈ ભારત વિરુદ્ધ ના બોલતો હોઉં, કોઈ સિસ્ટમમાં ગરબડ હોય એના વિશે બોલતો હોઉં. અને આપણે શું છે કે અહીં હું હતો ત્યારે હું ટેવાઈ ગયેલો હતો, અહીંથી ટેવાયેલો હતો. અહીંની જે ગંદકી હોય, રોડ રસ્તા ખરાબ હોય, અહીં કરપ્શન ચાલતું હોય, આ બધાથી આપણે ટેવાયેલા હતા. આપણે ફ્લેક્સિબલ થઈએ છીએ બોલવાના બદલે. હા, આપણે ટેવાયેલા હતા, આપણને બધું નોર્મલ લાગતું હતું, મને નોર્મલ લાગતું હતું. મને કોઈ રોકે તો પૈસાની ઓફર કરીને છટકી જતા હતા, લોન સાહેબ 5-25 લઈ લો, જવા દો ને. એટલે આપણે આ લાઈફમાં જ જીવતા હતા, એટલે નોર્મલ લાગતું. ત્યાં ગયા પછી બધું જોયું કે ઓ, આ તો ઘણું બધું અલગ છે, ઘણું બધું સરસ છે, રોડ રસ્તા આટલા બધા નીટ એન્ડ ક્લીન છે, તો કઈ રીતે હોય? તો આપણા દેશમાં કેમ ના હોય? આપણા દેશમાં પણ રોડ રસ્તા ક્લીન હોવા જોઈએ, નીટ એન્ડ ક્લીન હોવા જોઈએ, કેમ ના હોય? એટલે કશુંક આપણે ઊંચે જઈએ તો કશુંક વધારે દેખાય તમને, વિહંગાવલોકન. હા, તળેટીમાં હોઈએ તો એટલું જ દેખાય, ને પછી ઉપર જઈએ તો તમે કહ્યું એમ વિહંગાવલોકન દેખાય, તો કંઈક વધારે દેખાય. એટલે મેં કશુંક વધારે જોયું. 17 વર્ષમાં કોઈએ એક પેની, એટલે પૈસો તાંબાનો, અમારા હજુ તાંબાના પૈસા ચાલે છે, તમે તો બધા દીધા, અમારે ત્યાં એક પેની લેવા ઊભો રહે, ગીમી માય પેની, એવું. આપણે તો પૈસાની ગણતરી જ નથી, પણ મેં પેની પાછી આપવી પડે. તો 17 વર્ષમાં એક પેની કોઈએ લાંચ માગી નથી. ચાલતું હશે મોટા પાયે, ગમે તે ચાલતું હશે, પણ નાના પાયે કોઈએ એક પેની માગી નથી લાંચ. એટલે એવું થાય કે આ
આ નોર્મલ છે, પેલું એબનોર્મલ છે. પછી એવું થાય કે આપણા દેશમાં જે કરપ્શન ચાલે છે ખોટું છે, આપણા દેશમાં જે રોડ રસ્તા ગંદા છે, ચોખ્ખાઈ નથી, સ્વચ્છતા નથી, લોકોનામય નથી. સરકારે કેટલું સાફ કરવાની હતી? આખી રાત મ્યુનિસિપાલિટીવાળા અમદાવાદના કચરાવાળે સવારે પાછું હતું એવું કરી નાખો છો, તો એ સ્વચ્છતા કેમ ના હોય? પ્રજાનો પણ સહકાર જોઈએ, પ્રજાએ જ સ્વચ્છતા રાખવાની. સરકાર તો કેટલું સાફ કરે. જો અમેરિકામાં આ ટાઉનશીપવાળા, અમે ટાઉનશીપ કહીએ તો એ બધા આખો દિવસ વાળ વાળ કરતા હશે? ના, એટલો સ્ટાફય નથી, એટલી વસ્તી નથી, પણ લોકો કચરો નાખતા જ નથી. એટલે પેલા લોકોના ભાગમાં વાળવાનું બહુ આવતું જ નથી. અઠવાડિયે એકવાર રોડ સાફ કરે તો એ ક્લીન જ હોય. એટલે અમે જે આ જોઈએ કે અહીંયા આવું બધું સરસ સરસ છે, તો આપણા દેશમાં પણ હોય તો સારું ને. એટલે અમે કહેતા હોઈએ કે ભાઈ તમે કરો આવું, અહીંયા આટલું સરસ જુઓ તમે. કામની ત્યાં નાનમ નથી. આપણે તો આ કામ મારથી થાય, આ ના થાય, ફલાણું થાય, ઢીકણું ના થાય, ત્યાં કામની કોઈ નાનમ નથી. બધા કરતા જ હોય, બધું જ કામ બધા કરતા હોય. ત્યાં ધર્મનું કેવું? આપણે અહીંયા જે પ્રકારે હિન્દુ મુસ્લિમ વચ્ચેના જે સતત તણાવ ચાલતા રહ્યા છે, તો અમેરિકામાં કેવું? અમેરિકા અને ભારત બંને રિલિજિયસ છે. એવું નથી અમેરિકામાં રિલિજન, બંને મોટી લોકશાહી ગણાય ને, બંને રિલિજિયસ છે. પણ હવે ત્યાં તો જે લોકો આ બધું ભણેલા ગણેલા છે, બધું થિંકિંગવાળા માણસો છે, હવે ત્યાં ચર્ચ ચાલતા નથી. હવે જીસસની દુકાનો ત્યાં ચાલતી નથી. જીસસના નામે તમે દુકાન ચલાવો, ચાલતી નથી. ચર્ચો વેચવા કાઢેલા છે. ચર્ચ વેચવા કાઢેલા છે. બહુ મોટા મોટા ચર્ચ ઉપર બોર્ડ માર્યા હોય કે સોલ્ડ કરવાના છે, લીઝ પર આલવાના છે. ધાર્મિક આસ્થાને ઠેસ ના પહોંચે આવું કરવાથી તો? ના, કારણ કે ધાર્મિક આસ્થાઓ તો એકદમ આવી તકલાદી તમે બનાવી દીધી છે, તો વાતે વાતે તૂટી જાય છે, નહીં તૂટી જાય છે. ત્યાં ચર્ચનો ચર્ચ બહુ ઉપર બોર્ડ મારેલું હોય કે આ ચર્ચ વેચવાનું છે, તો કોઈ કોઈ ચર્ચ ચલાવવા મુશ્કેલ થઈ ગયા છે. મંદિર ચલાવવા, ચર્ચ ચલાવવા પૈસા જોઈએ ને. પૈસા કોઈ આપતું નથી, ખોટું ડોનેશન આપતું નથી, એટલે ચર્ચ ચલાવવા માટે પૈસા નથી. એટલે વેચવા કાઢેલે. અમારા સ્ક્રેન્ટનમાં ઘણા ચર્ચ વેચવાના છે. તમારે લેવો હોય તો આપણે ધંધો કરવો જ કરાય, બિઝનેસ કરાય. તો અમેરિકાની સાપેક્ષમાં ભારત કેવું લાગે છે ધર્મની બાબતમાં? ધર્મની બાબતમાં એ જ કહું, અહીં વધતું જાય છે. અહીં મંદિરો વધતા જાય છે, ત્યાં ચર્ચ વેચવા કાઢ્યા છે. અહીં વધતું જ જાય છે, મંદિરો બનાવે જ જાય છે લોકો. એટલે ત્યાં લોકો સમજી ગયા. સ્કેન્ડિવિન દેશોમાં તો બિલકુલ ધર્મનો ધંધો ચાલતો નથી એવું થઈ ગયું. અચ્છા, અમેરિકા હજુ પાછળ છે એ બાબતમાં. ચાલે છે અમુક ચર્ચો, પણ ઘણા બધા વેચવા મૂકી દીધા છે. લોકો એમાં પૈસા નાખવા તૈયાર નથી. અમેરિકાના ઉદ્યોગપતિઓ, ધનાઢ્ય લોકો ચેરિટી કરે છે, હોસ્પિટલોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં ચેરિટી કરે છે. કે હોસ્પિટલમાં કોઈને બિલ ચૂકવવાના પૈસા ના હોય તો એની ચેરિટીમાંથી પૈસા ચૂકવાઈ જાય. આપણે બધા મંદિરોમાં ચેરિટી કરીએ છીએ, ડેડ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. કહીએ તો ખોટું લાગે, પણ હવે ભગવાન આખી આખા જગતનો નાથ કહો છો તમે, જગન્નાથ કહો છો, આખું જગત એણે બનાવ્યું, આખું જગતનો એ નાથ છે, તો એને તમારે પૈસા આપવાની ક્યાં જરૂર છે? તમે તો એના જ પૈસા એને પાછા આપો છો, એવું થાય છે ને. છે એમ બધું એનું છે, તો તમે એને શું પાછું આપો છો? એ તો એક જાતની લાંચ થઈ કે નહીં? એટલે હું મેં લખેલું છે કે ભારતમાંથી કરપ્શન નાબૂદ કરવું બહુ મુશ્કેલ છે, કારણ કે આપણે સવારે ઉઠીને જ કરપ્શન કરીએ છીએ, ભગવાનના દીવા કરીએ છીએ, અને મારું કયું કરીએ છીએ, મારે બાધાઓ રાખીએ છીએ, નાળિયેર વધેરીએ છીએ. આપણે ભગવાનને પણ કરપ્શન કે હું નાળિયેર વધેરી છે. કરપ્શન ભારતમાંથી દૂર કરવું હોય તો પહેલાં નાળિયેર વધેરવાનું બંધ કરો, ત્યાં સુધી આ કરપ્શન નાબૂદ નહીં થાય. કરપ્શન સંસ્કૃતિમાં ગૃંથી ગૂંથાઈ ગયું છે. પણ આ બધું તમે કીધું હોય આપણે કરીએ, પણ આ બધું કરવાથી પાપ પુણ્યની લાગણીઓ છે. પાપનું શું? પાપ પુણ્ય તો તમે બધા ઊભા કર્યા છે ને. તમે જેને પાપ ગણો છો, બીજા ધર્મવાળા તો નથી માનતા ને કે આ પાપ છે. પાપ પુણ્યના નિયમો તમે બનાવ્યા છે ને. કે આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, એની વ્યાખ્યા કોણ કરશે? તમે માનો કે હિન્દુ જૈન હોય તો એને નોનવેજ ખાવામાં પાપ લાગશે, હિન્દુ ખાવામાં પાપ લાગશે, એને આદુ ખાવામાં પાપ લાગશે, હળદર ખાવામાં પાપ લાગશે, ગાજર મૂળો
ખાવામાં પાપ લાગશે તો બીજા બધા તો ખાય છે તો એમનો પાપ નહીં લાગતું હોય. એટલે પાપ તો તમે નક્કી કર્યા ને આ પાપ કહેવાય આ પુણ્ય કહેવાય. બીજા નોનવેજ ખાય છે તે એમને તો ધર્મમાં જ નોનવેજ ખાવાનું કહ્યું છે. હિન્દુઓમાં બધા કંઈ એ ત્યાં છે નહીં. બીજા બધા ઘણા સંપ્રદાયોમાં નોનવેજ ખવાય છે, બલિ અપાય છે, હિન્દુઓમાં જ અપાય છે, નથી અપાતા. કલકત્તામાં અને બધા કાળી મંદિરોમાં તમે બલિદાન આપો છો. એક ધર્મને પાપ લાગે બીજો ધર્મવાળો આરામથી કરે તો પાપ પુણ્ય તો તમે જ ગોઠવ્યું છે ને. તમે આજે એમ પણ વાત કરી કે ભારતની અંદર મંદિરોની સંખ્યા વિશે અને વધતી જતી સંખ્યા વિશે પણ તમે ચિંતા વ્યક્ત કરી. આપણે ખાલી વાત મંદિરો પૂરતી સીમિત નહીં રાખતા. મંદિરો હોય, ચર્ચ હોય, દેવળ હોય, દેવાલય હોય કે મસ્જિદ હોય, કોઈ પણ ધર્મની વાત હોય ત્યારે ધર્મના નામે જે આડંબરો ચાલતા હોય તેના વિશે આપણે આ ચર્ચા કરવા માટે બેઠા છીએ આજે. તો આ વાત કરી જે તમે સમજાવી લોકોને આજે, તો દર્શકોને પણ જરા સમજાવો કે એ વાતથી તમારો તાત્પર્ય શું છે. ખરેખર કહેવાનું તમારો તાત્પર્ય શું હતું દર્શકોને? એ જ કે તમે મંદિરોમાં, માનો કે ભારતમાં 20 લાખ મંદિરો છે એવું મેં એક રીત વાંચ્યું હતું. પેલા ભાઈ કહે કે 36 લાખ મંદિરો છે, મસ્જિદો 3 લાખ મસ્જિદો છે, ચર્ચો કે 200-300 ચર્ચ હશે જે હોય. પણ પૈસા એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે મંદિર, ચલો ગામમાં આવું મંદિર બનાવું તો એક મંદિર ના થઈ જાય? નાનકડું ગામ હોય તો એમાં એક મંદિર તમે બનાવો તો બધા સેવા પૂજા કરી જાય. પછી એમાં 33 કરોડ ભગવાનને બેસાડવા કેમ? પણ 33 કરોડ સવાલ ત્યાં પણ આવે છે ને આપણે ઘણી વખત. એક વચ્ચે મને કોઈએ કહ્યું હતું, એક નારદીપુર નામનું નાનું ગામ છે, એકદમ નાનું, ત્યાં 72 મંદિર છે. અચ્છા. ઘણા બધા મારી જોડે આંકડા હતા કે ભાઈ જામનગરમાં 500 મંદિર, ફલાણામાં 700 મંદિર, 800 મંદિર. પણ તમે એક નાના ગામમાં એક મંદિર હોય તો બહુ થઈ ગયું, બધા આવીને પૂજા કરીને જતા રહે. જો ધાર્મિક, આપણને વાંધો નથી, ધાર્મિક હોવું કંઈ ગુનો નથી, અને રેશનલ હોવું ગુનો નથી, ઇરેશનલ હોવું ગુનો નથી. જેને જે ગમે કરે, આઝાદ છે, આઝાદી છે. તમારે ઇરેશનલ લેવું હોય તો તમને હક છે, તમારે ધાર્મિક રહેવું હોય, આસ્તિક રહેવું હોય તો તમને હક છે. પણ તમે એક મંદિર હોય તો ચાલે કે નહીં? એક નાનકડા ગામમાં 500 મંદિર બનાવીને બેસી જાઓ, એના બદલે એક રાખો તો એ બીજા પૈસા સમાજમાં વહેંચાય એવી રીતે કંઈક સંસ્થા બનાવો, સ્કૂલ બનાવો, કોલેજ બનાવો. એટલે 20 લાખ મંદિરો પ્રથમ 10માં આવે એવી કોલેજ નથી, યુનિવર્સિટી નથી. સૌથી પહેલી યુનિવર્સિટી સ્થાપનાર ભારત હતું તક્ષશિલા, જૂનામાં જૂની. એની તો આપણે મજા લઈએ છીએ વારંવાર નેતાઓના મોઢે, ચૂંટણીના પ્રચારમાં મજા લઈએ છીએ. પણ હતી 2000-5000 વર્ષ પહેલા જે હશે હતી. પણ અત્યારે પણ એવી કોઈ યુનિવર્સિટી તો બનાવ, પહેલી 10માંથી 5 તો અમેરિકાની જ આવતી હોય તો તમે બનાવો ને, તો કોલેજમાં ભણે લોકો, આગળ વધે. આપણી પાસે એક JNU યુનિવર્સિટી છે તેના વિશે પણ તમે સાંભળતા હશો. હા. આમ તો મારે તમને સાંભળવાના છે અને વચ્ચે વચ્ચે ક્યારેક હું કમેન્ટ પાસ કરી દઉં છું મને એવું લાગે છે, પરંતુ આ બધું છે જ, આવું તંત્ર તો આપણે ચલાવીએ છીએ. ગુજરાતની સ્થિતિને તમે તો ગુજરાતનો દરેક તબક્કો આઈ થિંક જોયો છે, અમારા જન્મ પહેલાંના તો તમામ તબક્કાઓ જોયા છે, બાદના તો અમે પણ થોડા યાદ કરી લઈએ. તો ગુજરાત વિશે શું કહેશો કે હાલની જે ગુજરાતની રાજકીય સ્થિતિ છે? રાજકીય સ્થિતિ વિશે તો બોલાયું જ નથી. જી, જે સાચું બોલે ગયો એવું થઈ ગયું છે. પહેલાં બોલાતું હતું, પહેલાં લખાતું હતું, અમે લખી શકતા હતા. 2010થી હું લખું તો બેધડક લખતો હતો. હવે માહોલ એવો ઊભો થઈ ગયો છે કે ફટાફટ લાગણીઓ દુભાઈ જાય, ફટાફટ ટ્રોલ્સ એના આવી જાય છે, તમારી પાછળ ગાળમગાળી ચાલુ થઈ જાય છે. એટલે એ રીતે માહોલ ખરાબ થતો જાય છે એવું મને લાગે છે. કે તમારી સ્વતંત્રતા શું રહી પછી? કે તમે જરાક કશુંક બોલો તો તમને પકડવામાં આવે, તમે પૂછવામાં આવે તો દમદાટી આપવામાં આવે બીજી સંસ્થાઓ દ્વારા. હમણાં પેલો એક, હવે હાથરસ અમેરિકામાં આપણા વખાણ થાય ખરા ગુજરાતના કે ભારતના, કારણ કે આપણે તો વિશ્વગુરુ તરફ ગતિ કરીએ છીએ. અને મારે ખરેખર સાંભળવું છે કોઈ અમેરિકન વ્યક્તિ અથવા તો કોઈ અમેરિકાથી આવેલા વ્યક્તિના મૂળે કે
કે કેવી મજા આવે છે અમેરિકામાં વખાણ કોણ આપણા ગુજરાતી હોય એ વખાણ કરતા હોય અમેરિકન પ્રજાને આ બધી કંઈ પડી હોતી નથી અમેરિકન પ્રજાને ગુજરાત ક્યાં એવું પૂછીએ તો ખબર એ ના હોય પણ અમેરિકામાં વસતા ગુજરાતીઓ ફૂલે ફૂલેને ફરતા હોય કે અમે વિશ્વગુરુ બનશે ગુજરાત કે ભારત તો આપણે અમેરિકામાં શું કરીએ છીએ એવો સવાલ ના કરો આપણે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધીએ છીએ અમેરિકામાં બેસીને આપણે આપણો આ દંભને પોષીએ છીએ પોષે જ છે કારણ કે મૂળ તો બધા અહીંથી જ જ્યાં જાય ત્યાં એ બધું લઈને જ જાય આપણે દેશી ભાષામાં કહે તો ત્યાં કઈ લૂમ લેવાની હતી તમે પહોંચી ગયા છો અહીંયા જેટલી લૂમ લટકતી હતી તમે અમેરિકા સુધી લેવા ગયા એટલે અહીંના લોકો ત્યાં જાય તો અહીંના સંસ્કાર રહેણી કરણી બધું લઈને જાય અહીંના વિચારો વિચારસરણી બધું ત્યાં લઈને જ જાય એ લોકો વખાણ કરતા અમેરિકન પ્રજાને ખબર એના ગુજરાત ક્યાં એને આપણા વડાપ્રધાનનું નામ ખબર ના હોય ને કશી બહુ ખબર ના હોય એ લોકોને બહુ કશી પડી નહીં હોતી ત્યાંના ન્યૂઝપેપર વડાપ્રધાનનું નામ પણ ના ખબર હોય ના હોય ને અમારા સ્ટોરમાં પૂછીએ તો એને ના ખબર હોય કે કોણ છે તમારો વડાપ્રધાન કે અમારું શું કામ છે એવું આપણે તો ટાઈમ્સમાં પહેલાંમાં કેટલા બધા ટાઇટલ પેજ ઉપર આવીએ છીએ છતાંય નથી ખબર ના ના બહુ ત્યાંના ન્યૂઝપેપરો કઈ ફ્રન્ટ પેજ ઉપર કોણ છાપે છે એ તો અંદર વચમાં ક્યાંક મૂકી દે નાનો આવડો એક નાના સમાચાર તરીકે મૂકી દે કે ફ્રન્ટ પેજ ઉપર કોઈ બહુ કંઈ છાપે નહીં ત્યાંના પ્રેસિડેન્ટનું નથી છાપતા ને એ લોકોને તો પ્રેસિડેન્ટની પડી નથી હોતી એમના અચ્છા ત્યાં પ્રેસિડેન્ટ પૂછવા દે છે તો તમે પત્રકારોનું જે આવતું હશે બધા અખબારોના માધ્યમથી વાંચતા હશો કેવા કેવા સવાલો પૂછે અરે બહુ ડેન્જર સવાલો પૂછવામાં ટ્રમ્પ તો ગરમય થઈ જતા હતા પત્રકારો ઉપર અચ્છા પણ પૂછવું એને આવવું તો પડે છે કોરોના કાળમાં દરરોજ એને સાંજે પત્રકાર પરિષદ ભરતો તો ઊભો ઊભો જવાબ આપે એની જોડે પેલા ડૉક્ટર ફૌસી આવતા જે આરોગ્ય પ્રધાન કહીએ અમેરિકાના એવા તો એ બેનને જેને જવાબ આપવા પડતા ને પત્રકારો તો ત્યાં આ લોકોની હવા કાઢી નાખે પ્રેસિડેન્ટની હવા કાઢી નાખે એવા સવાલ પૂછે એમાં ટ્રમ્પ તો ઘણી વાર ટ્રમ્પ કેવી રીતે કેરી ખસે ને એવું બધું પણ નથી પૂછતા ને ટ્રમ્પ કેવી રીતે કેરી ખાશે મેંગો ના એવું નથી એવું બધું નથી પૂછતા ના ના એને જે ખાવું હોય ખાય આપણે શું એવું બધા સવાલ ના પૂછે ત્યાંના પત્રકારો તો એને જ બોલવાનું ભૂલવાડી દે એવા સવાલો પૂછે હું તો ઘણી વાર ગરમ થઈ ગયો હતો ટ્રમ્પ પણ ત્યાં પત્રકારો બધા સ્વતંત્ર હોય છે ને મિસ્ટર પ્રેસિડેન્ટ એવું કે એ બહુ માનથી ના બોલાય મિસ્ટર પ્રેસિડેન્ટ એમ કરીને સવાલ પૂછે આપણે તો એમ શ્રીમાન માનનીય 120-240 ને બધું ત્યાં એવું આપતા જ નથી માન જી ત્યાં મેં પણ જોબ કરી છે અને પછી બિઝનેસ કરીએ છીએ અમે આખી કંપનીનો જનરલ મેનેજર હોય એને નામ દઈને જ બોલાવવાનું એ સર ને ફર ને બધું હોય છે એ આપણે બ્રિટિશ કોલોની હતા એટલે એ રીતનું સર ફર કરીએ છીએ અમેરિકામાં નામ દઈને બોલાવવા પ્રોડક્શન મેનેજર હોય તો એ અમે એને જોન કહીને જ બોલાવતા હતા સર કહેવાનો ત્યાં રિવાજ નથી આ તમે કીધું એટલે મને પાછી બીજી વસ્તુ પણ યાદ આવી પેલા તમારે ત્યાં કમલા હેરિસ વાઇસ પ્રેસિડેન્ટ અમારે તો અહીંયા અખબારો છાપા ટીવી ચેનલ અને કેટલું બધું અમે તડામ તડામ ચલાવ્યું કે અમારા બેન અમેરિકાના તો કમલાબેન આપણે બધા લોકોને મળવાનું કેવું રાખે કેવું ગેધરિંગ એવું ગોઠવે કે ના ના કશું ના ગોઠવે એટલે એમને ખબર તો છે ને કે એ લોકો ખબર સાથે જોડાયેલા ભારતીય છે હા ના એવું કોઈ એવું કોઈને સ્પેશિયલ એ લોકો કંઈ મહત્વ આપે નહીં કશું તો આ ભારતના અખબારોમાં જે આ પ્રકારના સમાચારો આવતા ખોટા ચગાવતા હોય છે ખોટા ચગાવતા હોય ત્યાં એક નાની કહું છું અંદર કોર્નરમાં એક ન્યૂઝ હોય કે આ વડાપ્રધાન અહીં આવીને જતા રહ્યા બાકી અહીં આ તો બધા વધારે પડતું ચગાવતા હોય છે એટલે ત્યાં પેલું આવ્યું હતું કમલાબેન ભારતના ના ના એવું બધું છાપાઓમાં ના આ બધું તમારા મોટે મારે આવું હું બોલી દઉં તમે જે બોલો એ પણ મારે એટલા માટે તમને પૂછવું પડે નહીં તો દર્શકો અને ઘણા બધા જેવું તમને ટ્રોલનો પ્રશ્ન હોય અમને પણ હોય તો વળી એવું કે તમે અમેરિકા જોયું જ નથી ને ક્યાં વાત કરો છો બોસ ત્યાંય છાપા હોય બધું એટલે મારે તમને એટલે અમે જોતા જઈએ છાપા ટીવી ચેનલો ન્યૂઝ ચેનલો બધું જોતા જઈએ એ કોઈ મહત્વ આપતા નથી એ લોકો પ્રેસિડેન્ટને મહત્વ આપવા તૈયાર નથી હોય એવી પ્રજા છે આ પ્રેસિડેન્ટને મિસ્ટર પ્રેસિડેન્ટ જ કે કોઈ આદરણીય ફાદરણીય સર ફર કોઈ ના કે પત્રકારો પણ આ રીતે ડિબેટ ચાલતી હોય ને તો 2 મિનિટ કે જે ટાઈમ આપ્યો પૂરો થઈ ગયો ચલો બીજાને અચ્છા પેલું ભેગું લઈને કંઈ ન આવે પેલું હથિયાર વથિયાર કે બોલવા તો દેવો જ પડે આપણે જેવું નથી ટૂંકમાં
આ બધું તો અમે જોઈએ ને, એટલે તમારી આગળ સાંભળીને મને ખરેખર હું દર્શક છું અત્યારે એવું ફીલ આવે. ટ્રમ્પની ને એની ડિબેટ હોય તો એ ટ્રમ્પને કે મિસ્ટર પ્રેસિડેન્ટ તમારો ટાઈમ ઓવર થઈ ગયો, બંધ થઈ જાઓ, એટલે પેલી બીજા થઈ પણ જાય ને પાછા થઈ જાય તો વાંધો નહીં, તરત થઈ જાય. આ મનમાં થોડો ઊંચો નીચો થાય, મને બોલવા ના દીધું એવું, પણ એના બંધ થઈ જાય, ચૂપ થઈ જાય. પછી બીજાને જે બીજો ઉમેદવાર હોય હરીફ એને બોલવાનું, એટલે એને બોલવાનું. એટલે બધી ચેનલોમાં આવું જ બધું બધી. ઓકે, અહીં સ્પેશિયલ ઇન્ટરવ્યૂ લેવા વાળો એ બધો ગોઠવેલું હોય એવું બધું ત્યાં નથી હોતું. આ બધું મેં મારે જાણવાનું જાણી લીધું. પાછા આપણે વિજ્ઞાનના મુદ્દા ઉપર જઈએ. હવે મારે કઈ એ બાબત સમજવી હતી અને દર્શકોને સમજાવી હતી. આ આખરી સવાલ છે કે આપણને મજા કઈ રીતે આવે. તમે રાસાયણિક ગીતાનો જ એક પાઠ છે, મજા કઈ રીતે આવે, ખુશી કઈ રીતે મળે, આપણને દુઃખ કઈ રીતે, પીડા કઈ વસ્તુ આપે છે, આ બધું જ એક સાયન્સ છે. સાયન્સ તો એ જરા સમજાવો કે આપણને પોરસ કેવી રીતે આવે. આપણે જે પોરસ લઈએ કે અમે હવે બસ ડંકો વિશ્વનો વગાડી દીધો, તમે કહ્યું ત્યાં છાપામાં નથી આવતા, તો કેવી રીતે થાય બધું? આખી બ્રેન કેમિસ્ટ્રી આખી એવી હોય છે કે જે આપણે જે મેમલ એનિમલ્સ છે એમની જોડે આવું તર્ક, લોજિક, ભાષા એ બધું મોટા બ્રેનમાં હોય, લાર્જ કોર્ટેક્સમાં હોય. અને એ બધા પ્રાણીઓ જોડે હતું નહીં, એટલે આપણી જો નાનું લિમ્બિક સિસ્ટમ જ હતી, તો એની જોડે એવી કોઈ ભાષા નથી, શબ્દોની કોઈ ભાષા નહોતી અને નથી, હજુ પણ નથી, સમજો ને. તો એ કેમિકલ છોડે બ્રેન, એને ન્યુરો ટ્રાન્સમીટર કહેવાય છે, ન્યુરોકેમિકલ કહીએ. એટલે જ્યારે હર્ષની લાગણી થાય, કોઈ મિત્ર બહુ દૂરથી આવે મળે, તો તમારી અંદર ઓક્સિટોસિન નામના કેમિકલ છૂટે, એ તમને ખુશી આપે, તમને ખુશ થઈ જાવ. કોઈ ભાઈબંધ બહુ વર્ષે આવે ને મળે તો આપણે ખુશ થઈ જઈએ, કારણ કે એના ને આપણા બંનેના બ્રેનમાં ઓક્સિટોસિન છૂટે, એ તમને ખુશીની એવી લાગણી ને પ્રેમ અને વિશ્વાસનું કેમિકલ છે ઓક્સિટોસિન. એવી રીતે જ્યારે આપણે સ્ટેટસ સિકિંગ એનિમલ છીએ, એટલે સ્ટેટસ મળે, એમાં મંચ ઉપર બેસવા મળે, કોઈ આપણને સાલ ઓઢાડે, કોઈ હાર પહેરાવે, તો સિરેટોનિન નામનું કેમિકલ બ્રેનમાં છૂટે કે જે તમને ખુશી આપે. એટલે આ બધા હેપી કેમિકલ કહેવાય છે સિરેટોનિન. પણ આ બધા થોડી થોડી અલગ ટાઈપની ખુશી આપતા, અલગ અલગ ટાઈપની. એટલે એ પછી બધા ભેગું કોકટેલ પણ થઈ જાય, પછી તમને રિવોર્ડ મળે, તમને એવોર્ડ મળે, રિવોર્ડ મળે, કશીક વસ્તુ કોઈ મળે આપે, અથવા અચાનક કઈ વસ્તુ જડી જાય, તો ડોપમિન નામનું કેમિકલ છૂટે. એટલે આ બધી ખુશીઓ આપે. બહુ બહુ બધા કેમિકલ છે, બહુ એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી, બહુ અઘરું, એ બધા ન્યુરોસાયન્ટિસ્ટોને જ ખબર હોય એવું. અચ્છા, પણ પછી જ્યારે તમને ભય લાગે, બીક લાગે, ડર, સર્વાઈવલ ઉપર જોખમ લાગે, ત્યારે કોર્ટિઝોલ એ તમને સ્ટ્રેસ આપે, તમને દુઃખ થાય, કારણ કે અસ્તિત્વની લડાઈ છે. હા, અને આ બધા કેમિકલ જરૂરી છે, હેપી કેમિકલ જરૂરી છે હા, અને પેલું અનહેપી કેમિકલ ગણાય, સ્ટ્રેસ આપે, પણ એ જરૂરી છે, એ એલાર્મ છે એક જાતનું, કે કશું ગરબડ થઈ રહી છે, એટલે તમે દુઃખી થયા, તો હવે એમાંથી મુક્તિ મેળવો, કઈ ઉપાય કરો, દુઃખ મુક્તિનો ઉપાય હોય ને એ રીતે ઉપાય કરો. એટલે હેપી કેમિકલ્સ એ જરૂરી છે, એવી રીતે આ કેમિકલ્સ પણ જરૂરી છે, કે તમને એક એલાર્મ આપે, પણ એ તમને સ્ટ્રેસ આપે, તમારી અંદર એવું બધું હબીપી વધારી દે, ઓકે, બ્લડ સર્ક્યુલેશન વધારી દે, પણ સર્વાઈવલ માટે જરૂરી છે ટેમ્પરરી. પછી નોર્મલ થઈ જવું જોઈએ, નોર્મલ થતા ના આવડે તો પછી તમને ડાયાબિટીસ, હાઈ બીપી બધું ઘૂસી જાય. પ્રાણીઓ હું નોર્મલ થઈ જાય, એક હરણ ચરતા હોય અને દૂરથી સિંહ કે એવું કંઈ દેખાય પ્રાણી, એટલે તરત જ એને કોર્ટિઝોલ છૂટે બ્રેનમાં, કે ભાગો હવે, આ તો જોખમ થયું, એટલે બીપી વધી જાય, આ તે સર્ક્યુલેશન વધી જાય, ભાગે. ટેમ્પરરી જરૂરી છે કોર્ટિઝોલ, પછી એ તો જોખમ ટળી જાય, એટલે પ્રાણીઓ નોર્મલ થઈ જાય, પણ આપણે કન્ટિન્યુટી પકડાઈ જાય, આપણે નોર્મલ નથી થતા, એટલે આપણે આ બધા રોગો થાય છે. આપણે સતત ભયમાં જ જીવીએ છીએ, જોખમમાં જ જીવીએ છીએ. એટલે આ હું જે સમજું છું એ પ્રકારે હું તો તમારી આ વાતને પણ પોલિટિકલી થોડું ઘણું શીખું છું, કારણ કે અમે અહીંયા આ ધંધો કરીએ છીએ કન્ટિન્યુઅસ,
એટલે આપણને કોઈ કેવી રીતે ખુશ કરી શકે તો એવા ભાષણો. અમે એક મનોવૈજ્ઞાનિકનો ઇન્ટરવ્યુ પણ કર્યો હતો ડૉક્ટર ભચેજનો, એમની પાસેથી આવું જ સમજવા માટે, હંસલ ભચેજ જી, એમની પાસેથી અમે આવું બધું જ સમજ એમને અમને સમજાવ્યું હતું કઈ પ્રકારે થાય કે ખુશી માટે નેતાઓ આવું ભાષણ આપે, દુઃખ માટે. તો તમે ભયની વાત કરી તો આ પેલું ભયનું કેમિકલ છોડાવવા માટે પણ અત્યારે જે પ્રકારે અમુક શબ્દો નેતાઓ નથી કરતા હોતા, નેતાઓની નીચે આપણે જે એમના આપણે સબ કેટેગરી કહીએ સરળ ભાષામાં બધા મેમલ કહેવાય, હા, એલ્ફા મેલ અને બીટા મેમલ એની આજુબાજુ ફરતા હોય, એને સપોર્ટ કરતા હોય. અને બીટા મેમલનું કામ બીજા ટોળાને ધમકાવવાનું, ડરાવવાનું જ હોય. ઓકે, એટલે આખું ટોળું તમારી જોડે રહે, તમને નવા શબ્દો શીખડાવે છે. એટલે આપણે દર્શકો આલ્ફા મેમલ બીટા મેમલ બધું શીખજો. અને આમાં કોઈ ડિફામેશન કે એવું કંઈ ચિંતાવાળો વિષય નહીં ને આ શબ્દો બોલવામાં, તો કોઈ ટેન્શન નહીં. બીટા એટલે બે, આલ્ફા એટલે વન. હા, બરાબર છે, બધી લેટિન ભાષા જેવું છે જી. તો તમે અમારી સાથે ઘણો બધો સમય આપ્યો અને અમને અમારા દર્શકોને ઘણું જ્ઞાન પણ આપ્યું. આપની રાસાયણિક ગીતા પુસ્તક ખૂબ જ સરસ છે, વાંચેલી મેં, મજા આવી, એટલે થોડું ઘણું દર્શકોને પણ કહી દઉં. અને દરેક વસ્તુનું વિજ્ઞાન, દરેક વસ્તુની પાછળ કંઈક ને કંઈક લોજિક હોય છે જેને સમજવા જોઈએ. આમ તો રેશનલોની જે સભા કે રેશનલોની જે વાતો થતી હોય છે એમાં આપણે ખાલી માત્ર એટલું જ સમજીએ છીએ કે તર્કની વાતો અથવા તો નિરીશ્વરવાદની વાતો છે, પરંતુ ત્યાં પણ વિરોધ કે તમે ઈશ્વરવાદી છો માનો છો તો જેમ ભૂપેન્દ્રસિંહ રાવલ બોલ્યા પ્રકારે કે ત્યાં વિરોધ તો નથી, બસ તર્ક લગાવતા શીખો. ઈચ્છા અને આશા આસ્થા તમારી છે અને જીવન પણ આપણું છે, આખરે જીવવાનું છે અને ભવિષ્ય બનાવવાનું છે આપણા આવનારી પેઢીઓનું. તો તમે સાહેબ અમને ખૂબ ખૂબ આભાર કે તમે સમય આપ્યો આપના બિઝી શિડ્યુલમાં. અમારા દર્શકો વતી હું તમારો આભાર વ્યક્ત કરું છું. થેન્ક્સ. અને તમારી રેશનલ કોઈ આ પ્રકારની ચર્ચાઓ ફરીથી કરવાનો મોકો મળે એવી આશા સાથે આપણે આજે છૂટા પડી. ચોક્કસ ચોક્કસ. તમે પણ મને ચાન્સ આપ્યો જી આવું બોલવાનો. આઝાદી છે અમારા માટે, કદાચ હું ઈશ્વરને માનતો હોઈશ અથવા તો માનું માનતા હોય તો એના માટે કોઈ બાધ નથી કે જે ઈશ્વરને નથી માનતો એને ખતમ કરવો. કારણ કે આખરે હિંસા આખા દેશની જે સ્થિતિ છે તેની પાછળ જવાબદાર હોય છે, આપણા દેશની વાત નથી, જ્યાં હિંસા થાય ત્યાંની વાત છે. આપણે આપણે હિંસાવાદી છીએ ભારત દેશના નાગરિકો. તો આજે ઘણા બધા વ્યંગ મેં પણ કર્યા, તમને પણ લાગશે કે અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ મારું પણ જોવા મળ્યું, પણ સામે એવા વ્યક્તિ હોય તો આપણે આ પ્રકારની વાતો કરી શકીએ એટલે જગ્યા જોઈને બોલવું. આ પ્રકારના સમાચાર અહેવાલ અને વિડીયોઝ જોતા રહેવા માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને આપ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. થેન્ક યુ.